चोरी करता पकड़ाय अने फरियाद करे कोई तोय जसोदा मैया ने एनो लालो वालो होय। मित्रों आपणी संस्कृतिमां बाळकोने भगवाननुं स्वरूप मानवामां आवे छे अने मोटा भागना माता पिता तेना बाळकोने कानो अथवा तो लालो कहीने बोलावे छे। मित्रों त्यारे आजे आपणे कानो એટલે કે આપણે અખિલ બ્રહ્માના નાથ કૃષ્ણ પરમાત્માને કાનો કહીને બોલાવીએ છીએ ત્યારે આજે આપણે એવા જ શ્રી કૃષ્ણના ભક્તિભાવ કરવાના છીએ। ત્યારે આજે હું જિજ્ઞા ગઢવી આવી ગઈ છું આપ સમક્ષ ઇસ્કોન મંદિર ખાતે અને આજે આપણે રાજકોટના ઇસ્કોન મંદિર ખાતે બિરાજમાન કૃષ્ણ પરમાત્મા અને રાધાજીના દર્શન કરવાના છીએ। તો ચલો જોઈએ તેમના દર્શને અને આજે આપણે કૃષ્ણ ભગવાનના ગીતો પણ સાંભળીશું। કૃષ્ણ નામ સાંભળતાની સાથે અથવા તો નામ બોલતાની સાથે જ ચહેરા પર સ્મિત આવી જાય છે। કૃષ્ણ એટલે કે અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ પરમાત્મા, અને કૃષ્ણ પરમાત્માની જ્યારે વાત કરીએ ત્યારે પ્રભુ જ્યારે વાંસળી વગાડતા ત્યારે સમગ્ર ગોકુળ તેમના તાલે ઝૂમી ઉઠતું। જી હા મિત્રો, ખાસ તો રાધાજીને પણ ઘણી ખરી ફરિયાદો કૃષ્ણ પરમાત્મા એટલે કે આપણા કાનુડા પાસેથી હતી। જ્યારે પણ રાધાજી કૃષ્ણની વાંસળીના તાલે ઝૂમે ત્યારે ગોપીઓ પણ કૃષ્ણની વાંસળીના તાલે ઝૂમી ઉઠતી હતી। ત્યારે ખાસ રાધાજીની ફરિયાદ રજૂ કરતું સુંદર છે આપ સમક્ષ આ સુંદર મજાનું ગીત। કાનુડો હું જાણે મારી પ્રીત હો
माँ વિશે તો કેટલા કવિઓ અને લેખકોએ કેટલીય રચનાઓ લખી છે, પરંતુ માતાની તુલના કોઈ જ કરી શક્યો નથી. ત્યારે અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ પરમાત્માની જો વાત કરીએ તો દેવકીજી અને યશોદાજી પરમાત્માને બે માતાઓનો પ્રેમ મળેલ છે. ત્યારે ખાસ યશોદા મૈયાની જો વાત કરીએ ત્યારે અખિલ બ્રહ્માંડના નાથ જ્યારે દ્વારિકા ગયા ત્યારે તેઓને પોતાની યશોદા મૈયાની ખૂબ જ યાદ આવેલી અને તેને લઈને અનેક ગીતો રખાયા છે. ત્યારે રજૂ છે આપ સમક્ષ માતાના વાલપનું આ સુંદર મજાનું ગીત. કે સોના રૂપનાહી વાસણ વજાના, કે સોના રૂપનાહી વાસણ વજાના, કાસાની થાળી મારી રહી ગઈ નંદલાલા ને માતા યશોદાજી હાવરે. Thank you.
ए नानी मारी वासनड़ी गई गई गोकुल मां नंदलाला ने माता यशोदा जी हारे શ્રી કૃષ્ણની આપણે ભાવવંદના કરી રહ્યા છીએ ત્યારે મિત્રો મને એક પ્રસંગ યાદ આવે છે કે બપોરનો સમય હતો અને કૃષ્ણ ભગવાન ભોજન ગ્રહણ કરી રહ્યા હતા. અષ્ટપટ્રાણીઓ વચ્ચે અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય કે આહાર લઈ રહ્યા હતા ત્યારે દ્વારપાળે આવીને એમને સંદેશો આપ્યો કે પ્રભુ આપને મળવા માટે કોઈ સુદામા આવ્યા છે. ત્યારે પ્રભુએ પોતાના મોંનો કોળિયો હેઠો મૂકીને ખુલ્લા પગે દોટ મૂકી હતી. ત્યારે મિત્રો વાત તો બહુ લાંબી છે પણ ટૂંકમાં હું કહું તો સુદામાના ભાવને ભાખીને શ્રી કૃષ્ણ ખુલ્લે પગે દોડ્યા હતા. ત્યારે પ્રભુ ભક્તિ પ્રત્યેનો જો આપણા હૃદયમાં ભાવ હોય તો ભગવાન આપણી વારે ખુલ્લા પગે પણ આવે છે. ત્યારે ભગવાનને કૃપા અને ભાવને રજૂ કરતું સુંદર મજાનું ભજન સુદામાની જોડી સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી એ જ નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી એ જ નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી જેની કોઠડી તોડાય નહીં તોડી સંતોરે આવી કૃષ્ણ સુદામા સંતોરે આવે કૃષ્ણ સુદા
झूले हिलोड़ा खान रानी रुक्मणी ने सा बालो झूले हिलोड़ा खान रानी रुक्मणी ने सा त्या तो जानी ए विवा सुदामो जुए प्रभु निवा त्या तो जानी ए विवा सुदामो जुए प्रभु निवा सुदामो जुए प्रभु निवा सुदामो जुए प्रभु निवा आवे મહાભારતનો એક પ્રસંગ છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા
અર્જુનના સારથી બન્યા હતા ત્યારે અત્યારે જો આપણા જીવનની વાત કરીએ તો આપણું જીવન પણ એક ગાડા સમાન છે। ગાડું જે રીતે બે પૈડા વગર ન ચાલે તે જ રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ રૂપી બે પૈડાઓ આવેલા છે। તેમાંથી જો એક પૈડું નીકળી જાય તો ગાડું ચાલવાનું શક્ય નથી। ત્યારે મિત્રો આપણા જીવનરૂપી ગાડાને પરમાત્મા જ ચલાવે છે। ત્યારે આ જીવનરૂપી ગાડાને રજૂ કરતું સુંદર મજાનું ભજન રજૂ છે આપ સમક્ષ। मारू क्या ले जा, काई ना जान।
ના સૂરજ અંતર્ગત આજે આપણે કૃષ્ણ ભક્તિને માણી. જી હા મિત્રો, કૃષ્ણ ભક્તિના અનેક ગીતો આજે આપણે સાંભળ્યા. કૃષ્ણ ભગવાનની લીલા હોય કે ભગવાનની કૃપા, આવા અનેક ગીતો આજે આપણે સાંભળ્યા. ત્યારે આવતીકાલે ફરીથી સોનાના સૂરજ અંતર્ગત મળીશું. ત્યાં સુધી તમારી મિત્ર જિજ્ઞાને રજા આપો અને જોતા રહો સોનાનો સૂરજ. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે જિજ્ઞા ગઢવી, અપ્તિક ચેનલ, રાજકોટ. સોનાનો સૂરજ.